સુરતમાં એક તરફ મેઘરાજાની ધમાકેદાર બેટિંગના કારણે કેટલીક જગ્યાએ ઝાડ પડવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે, ત્યારે સુરતમાં વધુ એક ઝાડ પડવાની ઘટના પ્રકાશમાં આવી છે. સુરતના ચોક બજાર વિસ્તારમાં આવેલા ગાંધીબાગ પાસેથી વસીમ કાજી નામનો બસ ડ્રાઈવર સિટી બસ લઈને સવારે 7 વાગ્યાની આસપાસ પસાર થઈ રહ્યો હતો. તે વેળાએ બસ પર અચાનક એક વિશાળ કાય વૃક્ષ ધરાશાયી થયું હતું. સદનસીબે બસમાં કોઈ ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ બસ ઝાડ પર પડવાના કારણે બસના ખુરદો બોલી ગયો હતો, જેના કારણે બસમાં ભારે નુકસાન થવા પામ્યું હતું. તો બીજી તરફ બનાવની જાણ થતાં તંત્રની એક ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને બસ પરથી ઝાડ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. ઓકે, આપના નામ? મારું નામ વસીમ કાજી. વસીમભાઈ, ક્યા હુઆ થા આપકે પાસ? મેરા ટાઈમ હો ગયા થા, મેં યહાં સે નિકલ રહા થા. ક્યા લેકે? બસ લેકે નિકલ રહા થા. હા, ઉસમે મેં ઝાડ ઓટોમેટિક આપી આપ ગિર ગયા. કિતને બજે કે ટાઈમ થા? તકરીબન તકરીબન 7:05 કા ટાઈમ. બસ મેં કિતને લોગ થો? બસ મેં કોઈ નહીં થા, મેં અકેલા થા. યાની બસ લેકી કા પૂરા વિઝિટ પે નિકલે થે? 204 કા રૂટ હે મેરા, મેં 204 મેં જા રહા થા. અને આગે ગાંધીબાગ સે ટર્ન માર કે ઘુમા કે આતા હે ગાડી, તો મેરા યહી ઝાડ ગિર ગયા ગાડી કે ઉપર. ઇસકો લગાય. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત.